બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક ટ્રકે વીજ થાંભલાને ટક્કર મારતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેથી આજુબાજુના વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો આજુબાજુના વેપારીઓમાં દુકાનોમાં લગાવેલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાખ થઈ ગવા પામી હતી. ધાનેરા થરાદ હાઈવે ઉપર આવેલા એક દુકાનમાં ટ્રક માલ સામાન ઉતારવા માટે આવી હતી અને આ ટ્રકનો ચાલક ટ્રકને રિવેશ લઈ રહ્યો હતો. તે સમયે ટ્રકની પાછળ ઉભેલા લાઇટના થાંભલા સાથે ટ્રક અથડાઈ હતી અને થાંભલો તૂટી જતાં વીજના વાયરો ભેગા થઈ જવા પામ્યા હતા અને શોર્ટ સર્કિટને લઈને ભડકા સર્જાયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ આજુબાજુની દુકાનોમાં લાગેલા ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ થઈ જતા અન્ય વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે આ બનાવને લઈ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો અને શોર્ટ સર્કિટના ધડાકા સાંભળી લોકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની કોઈ જાનહાનિ થઈ નથી કે નથી તો ટ્રકને નુકસાન થયું, પરંતુ થાંભલો તૂટી જતાં વીજવાયરો ભેગા થઈ જવા પામ્યા હતા અને આ વીજવાયરો ભેગા થઈ જતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું. આ શોર્ટ સર્કિટમાં આજુબાજુની કેટલીક દુકાનોમાં લાગેલા ઇલેક્ટ્રિક સાધનો બળીને ખાખ થઈ જવા પામ્યા હતા ત્યારે અત્યારે તો નિર્દોષ વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે કહેવામાં આવે તો આ વેપારીઓ નુકસાન માટે કોણ જવાબદાર છે તે જ મોટો સવાલ છે. સુરેશ ગલચર, ZS TV, બનાસકાંઠા.